સ્વાગત કરું છું. આપણે આજે ગણિત નંબર ની અંદર 31 થી 40 સુધીની સંખ્યાઓ શીખવાની છે. તો આપણે સૌપ્રથમ આપણે 31 થી 40 ના જે એકડા છે એ આવર્તા હોવા જોઈએ. તો આપણે એકડા તો લખતા જ છે, પણ આપણે આજે પૂર્તા સંખ્યામાં આપણે સંખ્યા આપેલી છે. તો 31 આપ્યા છે, તો 31 પછી 32 33 34 પછી અહીં આવશે 35 36 37 અહીંયા છે 38 39 અને 40 છે. 31 32 33 34 35 36 37 38 39 ને 40. હવે ત્યારબાદ અહીંયા 32 છે, તો 32 ની પહેલા કેટલા આવે? 31 32 33 34 આપેલા છે, 35 36 37 38 અહીંયા છે 39 અહીંયા 40 ફરીવાર અહીંયા 31 32 33 34 35 36 37 38 39 અહીંયા 40. હવે આ રીતે તમારે અહીંયા ખૂટતી સંખ્યાઓ તમને અહીંયા આપી દીધેલી છે. હવે આ ખૂટતી જે સંખ્યાઓ છે તમારે અહીંયા લખવાની રહેશે. હવે ત્યારબાદ અહીંયા આપણને સરવાળ આપેલા છે, જે હું તમને અહીંયા કરાવી છું, તો તમે ધ્યાનથી જોજો અને તમારી બુકમાં ઉતારજો. 30 માં 5 ઉમેરીએ તો 30 માં 5 ઉમેરીએ તો 35. હવે આ રીતના આ 30 છે, મતલબ આ 3 દશક છે, 3 દશક નો આપણે 3 અહીંયા લખીશું અને આ 5 છે એકમ છે, તો અહીંયા લખીશ 5 35 થયા. અને 30 માં આપણે 5 ઉમેરીએ તો 35 થાય. 30 માં 8 ઉમેરીએ તો 38. 30 માં 6 ઉમેરીએ તો 36. 30 માં 2 ઉમેરીએ તો 32. 30 માં 7 ઉમેરીએ તો 37. હવે આપણે અહીંયા લખવાનું છે. ત્યારબાદ મોટી સંખ્યાઓ ઉપર રાઉન્ડ કરો. હવે મોટી સંખ્યાઓ પર આપેલી છે, મોટી સંખ્યા પર રાઉન્ડ કરો. 31 અને 37 માંથી મોટી સંખ્યા 37, એના પર રાઉન્ડ. 40 અને આપણને 33 આપ્યા છે, મોટી સંખ્યા 40 છે. 36 અને 35 માં મોટી સંખ્યા 36 છે. ત્યારબાદ 38 અને 32 માં મોટી સંખ્યા 38 છે. નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. 39 અને 37 માં નાની સંખ્યા લીધી છે, આ મોટી છે. નાની સંખ્યા ઉપર ત્રિકોણ લીધું, 37 નાના. પછી 33 અને 36 માં 33 નાના છે. 38 અને 34 માં 34 છે, એ કેવા છે? નાના છે. પછી 32 અને 40 માં 32 ની સંખ્યા નાની છે. તરત પછીની સંખ્યાઓ લખો. 33 પછી કેટલા આવે? 34. 37 પછી કેટલા આવે? 38. 38 છે, તો 38 પછી 39. 32 પછી આવે 33. તો આ આપણી રહી પછીની સંખ્યા. હવે નીચે શું છે? તરત પહેલાની સંખ્યાઓ લખો. હવે જે સંખ્યા છે એના પહેલાની જે આવતી હોય આગળની સંખ્યા 1. 35 આપેલા છે, તો 35 પહેલા કેટલા આવે? 34. પછી અહીંયા આપેલા છે 40. 40 પહેલા 39. 32 છે, તો 32 પહેલા 31. 37 છે, તો 37 પહેલા 36. હવે આ વચ્ચેની સંખ્યા કીધી છે કે બે સંખ્યા આપી દીધેલી છે આજુબાજુ, અને વચ્ચેની સંખ્યા કઈ છે એ તમારે કહેવાનું છે. 33 આપી દીધેલા છે અને 35, તો 33 પછી કેટલા આવે? 34. ત્યારબાદ 38 આપેલા છે અને 40 આપેલા, તો અહીંયા આવશે 39. 32 આપી દીધા છે 34 એ પાછળ, તો 32 પછી આવે 33. પછી નીચે 36 આપેલા છે, 38 આપેલા છે, તો ત્યાં આવશે 37. હવે આ રીતના તમારે પણ સંખ્યા લખવાની છે. અહીંયા બેઝ નંબર આપણને 157 ઉપર આ રીતના તમને જાણવું છે, ત્યાં તમારે ખૂટતી સંખ્યાઓ અને નાની મોટી સંખ્યાઓ દર્શાવવાની છે. તો મેં અહીંયા તમને કરાવ્યું છે, એ રીતના તમારે પણ તમારી બુકની અંદર ઉતારતું જવાનું છે. તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બધા ફરીવાર મળીશું. થેન્ક યુ.